ને મિત્રો મજામાં મિત્રો તલાટીના પેપર્સ આપણે જોઈ રહ્યા છીએ જૂના પેપર્સની અંદર મેથ્સનો આ એક સમ છે કે જેમાં તમને એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને વિવેચક શોધવાનો છે વર્ગમૂળ 3x વર્ગ વત્તા 2x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0 અને એનો વિવેચક તો મિત્રો આ તો સૂત્ર આધારિત છે તમને ખબર છે કે વિવેચકનું હોવું એટલે શું તો કે b વર્ગ ઓછા 4ac હવે સવાલ એ છે કે વિવેચકને ઘણી વખત આવડતા ડેલ્ટા પણ કહેવામાં આવે છે તો સવાલ તો ઈચ્છે મિત્રો કે આ વિવેચક એટલે b વર્ગ ઓછા 4ac તો આ b આ a અને c સાવ સિમ્પલ તમારે આને આની સાથે સરખાવો ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 તમે તરત જ કહેશો કે ભાઈ a એટલે કેટલા છે તો a એટલે વર્ગમૂળ 3 છે જોજો છે પછી b એટલે કેટલા છે તો b એટલે 2 છે અને c એટલે કેટલા છે સાઇન સાથે જ લેજો એટલે ઓછા વર્ગમૂળ 3 છે બસ કામ પતી ગયું તમને જો abc ખબર પડી ગઈ તો દાખલો તો પૂરો થઈ ગયો છે કેમ કે તમે જો કે b નો વર્ગ ચાલો b એટલે કોણ છે 2 નો વર્ગ ઓછા 4 a એટલે કેટલા વર્ગમૂળ 3 અને c એટલે કેટલા તો c એટલે ઓછા વર્ગમૂળ 3 જોજે 2 નો વર્ગ તો કહેશે 4 ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે તો 3 થાય પણ અહીંયા ઓછા છે ઓછા અને ઓછા એટલે વત્તા થઈ જાય એટલે કે આ બેનો ગુણાકાર 3 થયો અને એની સાથે હજી 4 ગુણી 4 તેરી ને 12 જોજે 4 વત્તા 12 કેટલા આવે 16 એવું ક્યાંય છે જરૂર છે તો મિત્રો છે ને સિમ્પલ ઘણા લોકો આવું વર્ગમૂળ ને આવું બધું જોવે ને એટલે મૂકી દે છે મિત્રો કે એક પણ સમ આપણે મૂકવા એટલે નથી કારણ કે એક એક માર્કની કિંમત છે અને હવે આપણને આવડે છે ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં અંતર અને ઊંચાઈ ના સંદર્ભે એક ધોરણ 10 માં આવતું એવું જ એ આ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે સાવ સિમ્પલ માત્ર એક આકૃતિ છે એ તમે પરફેક્ટ દોરી લો તો તમને આવડી જશે એક સળિયો મેદાન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે બરાબર બપોરે 12 વાગ્યે તેનો પડછાયો 3 મીટર હોય તો સળિયાની લંબાઈ શોધો મિત્રો જેમ કે આ જમીન છે અને એની સાથે આ 30 અંશ છે ઓકે તો આ સમજો કે સળિયો છે બરાબર હવે શું કહે છે કે સૂર્ય એમ કે 12 વાગે ઉપર હોય તો એનો પડછાયો સ્વાભાવિક છે આમ જ આવે તો આટલો જે પડછાયો છે એ પડછાયો તમને 3 મીટર આપ્યો છે શોધવાનું છે શું તો સળિયાની લંબાઈ ધારો કે x છે બસ કામ પતી ગયું મિત્રો તમને દેખાઈ જ રહ્યું છે કે આ કાટકોણ ત્રિકોણ છે આને આપણે કર્ણ કહીએ છીએ આ જો ખૂણો લઈએ તો આ પાસેની બાજુ થઈ એટલે કે પાસેની બાજુ અને કર્ણ એને આધારિત સૂત્ર તો તમે તરત કહેશો કે સર કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ યાદ છે ને સાત પાક ને સૂપ જો આનો ખ્યાલ હોય તો તમે સ્ટાન્ડર્ડ 10th એના અમે મેથ્સની અંદર ત્રિકોણમિતિના જે બનાવ્યા છે એ ખાસ જોઈ લેજો તો તમને ત્રિકોણમિતિના કોઈ પણ સમ છે આવડી જશે તો એના સૂત્રો કેમ પાકા કરવા એ પણ શીખવું છે અને ઘણા બધા સંસ્થાની અંદર મૂક્યા છે મિત્રો કામ પતી ગયું કોસ થીટા થીટા એટલે તમને 30 આપ્યું છે એટલે કે કોસ 30 પાસેની બાજુ જે તમારા માટે શું છે 3 અને કર્ણ છેદમાં કર્ણ એટલે x તો કોસ 30 એટલે તમને યાદ છે ને યાદ કરો વેરી ગુડ તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 3 ના છેદમાં x હવે જો x શોધો તો આને લઈ આવશો આમ જશે શું થઈ જશે x બરાબર x આવા જઈ ગયો વર્ગમૂળ 3 ક્યાં જશે છેદમાં જશે આ 2 ક્યાં જશે અહીં 3 સાથે ગુણાશે આમ થયું મિત્રો આ વર્ગમૂળ 3 ગમતો નથી તો શું કરશો આને ઉડાડવો છે તો 3 ને તમે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકો જરૂર લખી શકો એટલે હું આ 3 કાઢી નાખું છું તો મેં એની જગ્યાએ શું લખ્યું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા 2 બરાબર ને હવે એક ઉડાડી નાખો તો વધ્યું શું વર્ગમૂળ 3 વધ્યા અને બગડો વધ્યો એટલે કે બીજી રીતે કહી તો 2 વર્ગમૂળ 3 વધ્યા છે આ બંનેનો ગુણાકાર જ છે તો 2 વર્ગમૂળ 3 એવું કંઈ તમને આપ્યું છે જરૂર આપ્યું છે તો મિત્રો ખાલી તમને ખબર હોવી જોઈએ કે આકૃતિ કેવી રચાય છે કાટકોણ ત્રિકોણની તો ખબર જ છે શું આપેલું છે તો એના આધારે તમે તરત પકડી શકો કે આપણે કોસ થીટા લેશું સાઇન થીટા લેશું કે ટેન થીટા મિત્રો સાવ નવા હોય એમને ખાસ વિનંતી કે પ્લેલિસ્ટની અંદર સ્ટાન્ડર્ડ 10th અંદર જે ત્રિકોણમિતિનું કોઈ મેં વિડીયોઝ મૂક્યા છે ઘણા બધા વિડીયોઝ છે એ જરૂરથી જોઈ લેજો તો આવો કોઈ પણ સમ પૂછાય આ સ્ટાફ સિલેક્શનમાં પૂછાય છે રેલવેમાં પૂછાય છે અને તલાટીમાં તો પૂછાયેલો જ તો આપ ગમે ત્યાં પૂછી શકે કારણ કે ધોરણ 10ની અંદર આ આવે છે તો આવડી જશે જોઈએ નેક્સ્ટ
મિત્રો, જે સાવ નવા છે એમને ખાસ કહી દઉં કે આપણી જે ચેનલ જયેશ વાઘેલા આવી છે એને તમે જ્યારે ક્લિક કરો છો તો એનડીસી લખેલા હોય છે, અને આ જે એનડીસી છે એને તમે ક્લિક કરો છો તો આખી જે ચેનલ ખુલે છે એમાં એક જગ્યાએ પ્લે લિસ્ટ હશે. તો એ પ્લે લિસ્ટ છે ને મિત્રો, એની અંદર HTAT 10 એવું લખ્યું હોય અને મેથ્સના જે કંઈ છે એ ખાસ જોઈ લેજો. બીજી વાત કે જે લોકો આ વખતે 10મામાં છે એ લોકો પણ આ બધા વિડીયોઝ જોઈ લે. અને બીજું, તમને લોકોને બધાને ખબર જ છે અહીંયા શું લખેલું હોય છે, સબસ્ક્રાઇબ. અને તમે સબસ્ક્રાઇબ ઉપર જ્યારે ક્લિક કરો છો ત્યારે તમને ખબર છે કે એ જે રેડ કલર છે એની બદલે બ્લેકિશ થઈ જાય છે, અને એક અહીંયા બેલ હોય છે, બેલ ઉપર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે આવી રીતના બે આવી જાય છે, અને આવું થાય ત્યારે એક ઓપ્શન, તો ઓપ્શન છે એને તમારે ક્લિક કરો છો તો પછી ઓકે આ રીતે દાબવાનું આવે છે. તો મિત્ર, આમ કરવાથી ફાયદો શું થશે કે હું જે ડેઈલી વિડીયોઝ મૂકું છું એ તરત ને તરત તમારા મોબાઈલની અંદર તમને જાણ થઈ જશે, તમને નોટિફિકેશન મળી જશે, અને એનો બેનિફિટ તમે જે નવા નવા અપલોડ્સ થાય છે એ બધા વિડીયોઝ તમે જરૂરથી જોઈ શકશો. તો જે લોકો નવા છે એમના માટે આ માહિતી છે. જોઈએ આપણે નેક્સ્ટ. જે મિત્રો હજી સબસ્ક્રાઇબ ન કરવું હોય તો જરૂરથી કરજો, કેમ કે મિત્રો હવે જો 40,000 હમણાં આપણે પહોંચી જશું તો મારે પાછું લાઈવ તમને મળવા આવવું છે, તો હું એની રાહ જોઉં છું. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને આજુબાજુવાળાને પણ કરાવી દેજો, કારણ કે લાઈવ પાછું આપણે મળવું છે. જોઈએ આપણે નેક્સ્ટ સમ. મિત્રો, આ તો સાવ સહેલું છે, માત્ર કિંમત મૂકીને તમે શોધી શકશો. જેમ કે ગ્રાફમાં સીધી રેખા આ 1-4 અને -2-6 બિંદુઓમાંથી પસાર થાય છે, તો તેનું સમીકરણ ખાલી જગ્યા છે. મિત્રો, કોઈ પણ રેખા હોય એ તમને ખબર છે બધા બિંદુઓથી બનેલ છે, બિંદુઓના યામ તમને આપે છે, જેમ કે આ -2-6 જે કંઈ આપેલા હોય. પણ મિત્રો, એટલી ખબર છે કે આનું જે સમીકરણ હોય એમાં તમે એક્સની જગ્યાએ -2 મૂકો અને વાયની જગ્યાએ 6 મૂકો તો એ જે સમીકરણ છે એનું સમાધાન થાય. તો આ કેવી વાત છે કે જેમ -2-6 છે એવું જ 1-4 ક્યાંક છે. તો ટૂંકમાં આ બંને એક્સ અને વાય, અહીંયા એક્સ અને વાય એ તમે મૂકો તો બંનેમાં એ સમાધાન કરતું હશે, એ ફાઇનલ છે. કારણ કે આના જેટલા બિંદુઓ છે એ બધા બિંદુઓ આ રીતે સમાધાન કરતા હોય છે. તો વાત તો પૂરી થઈ ગઈ. તો તમે સ્ટાર્ટ કરો, ધારો કે આ સાચું હોય તો પાછું બીજાનું ચેક કરી લેજો, એ બંનેમાં આવી જતું હોય તો પછી આગળ જવાની જરૂર નથી. જેમ કે આપણે પહેલું સ્ટાર્ટ કરીએ, એક્સ બરાબર કેટલા લેશું 1 અને વાય બરાબર કેટલા લેશું -4. ચલો મોઢે જ કરીએ, 10 × 10 ચાલો. પછી 3y એટલે 4×12 એટલે -12, જોયું છે 10 − 12 એટલે કે 0 થાય, એટલે આ જાણે જવા દઈએ, આ તો નથી. ચલો અહીંયા આવી જઈએ, 10x એટલે 10×10 વત્તા 3y એટલે -12 અને -2, જોયું છે, યસ, 10 × 2 = 12, 12 માંથી 12 જાય તો 0 છે, 0. હા, બસ હવે આગળ કંઈ ચેક કરવાની જરૂર નથી, આનું પણ ચેક કરવાની જરૂર નથી. તેમ છતાં જ્યારે તમે સ્યોરિટી માટે છે તો આપણે કરવું જોશે. શું કામ કે ઘણી વખત આ સાચું હોય અને આ ન હોય તો, એટલે કરવું તો પડશે, સોરી કરવું તો પડશે જ, કારણ કે આ કંઈક અલગથી આપી દઈએ એવું બની શકે. તો જોઈએ, અહીંયા જુઓ, 10 × 2 અહીંયા એક્સ બરાબર -2 લાવ્યું છે, એટલે કેટલા થશે -20. 3y એટલે કે 6×3 = 18 અને 2 + 2, જોયું 18 × 2 = 20, 20 − 20 = 0. હા, યસ, તો આ ફાઇનલ જ છે. પણ આવું બની શકે, એકમાં સમાધાન થતું હોય અને તમે ભોળવાઈ જાઓ અને બીજું ચેક ન કરો તો મારી દી, કારણ કે તમને 2 બિંદુ આપ્યા છે ને, તમારે 2 બિંદુ ચેક કરવા પડશે, સોરી, હા, તો 2 2 કરવા પડશે, અને કારણ કે થોડીક એવી પેલી કરી શકે છે અને તમે ખોટા માર્ક્સ આવી જાય, માર્ક્સ ન મળે એવું બની શકે. તો મિત્રો, મજા આવી, બસ જોજો, જેમ જેમ તમે નવું નવું શીખો છો એની કોમેન્ટ્સ મને મળી રહી છે. તમારી કોમેન્ટ્સની અંદર દરેક લોકો આનંદ મને શેર કરી રહ્યા છે. એક બેને તો ખાસ લખ્યું હતું, તમે જોયું હશે કે એ બેનને આપણા વિડીયો દ્વારા એટલું બધું મોટિવેશન મળ્યું અને આખું પેપર એટલું સુંદર ગયું. તો જેને એમ થતું હતું, નિરાશ થઈ ગયા હતા, રડતા હતા, એમ થતું હતું કે મારે કાલ શું થશે પેપર, અને વિડીયોઝ જોવાથી ખૂબ આખી રાત વાંચ્યું અને બહુ સારું રિઝલ્ટ પણ લાગ્યા. તો મિત્રો, બસ હું તમારા માટે તો આ કામ કરું છું, તમે લોકો મોટિવેટ થતા હો તો મારે કામ કરવું જ જોઈએ, અને એટલા માટે જ હું કામ કરું છું. અને મિત્રો, તમે જેમ સપોર્ટ કરી રહ્યા છો મને પણ ચારેય બાજુથી સપોર્ટ મળી રહ્યો છે, મને શુભેચ્છાઓ મળી રહી છે, મને પણ મોટિવેશન મળતું હોય છે, તો આ મોટિવેશન જરૂરી હોય છે અને એટલે જ આ કામ સરસ રીતે થઈ રહ્યું છે. તો ફરીથી મિત્રો, પરિવારની અંદર કેટલા બધા લોકો જોડાતા રહ્યા છે અને જોડાતા જાય છે, અને એનું કારણ તમે લોકો જ છો. બસ હું જલ્દી જલ્દી જોઉં કે 40,000 આપણા સબસ્ક્રાઈબર થઈ જાય અને હું ફરીથી પાછો તમને લાઈવ મળવા આવું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.
આવજો અને હા કોમેન્ટ્સ ભૂલાય નહીં. આવજો.